સુરત મહાનગરપાલિકાના આવાસ જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે. અડાજણમાં આવેલા આવાસના લોકો જીવના જોખમે અહીં રહે છે. 7 વર્ષમાં જ મનપાએ બનાવેલા સરકારી આવાસ બિસ્માર બની ચૂક્યા છે અને ગમે ત્યારે છતમાંથી મોટા મોટા પોપડા પડે છે જમીન પર. ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ લોકો પહોંચ્યા છે. સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે લોકો. કોઈ વ્યક્તિ પર પોપડા પડે તો તેનું મોત પણ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. ત્યારે ક્યારે મનપા મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે? અમારા ત્યાં બધા પોપડા પડે છે. ઘરના નાના નાના બાળકો હોય, ક્યાં જવાના? એ સમજી આવાસમાં રહે છે. પછી આ લોકો નોટિસ આપે, અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે. અમારા પાસે નાના નાના બાળકો ઘરમાં હોય, અમે રાતના દિવસમાં કંઈ પડી જાય તો ક્યાં જવાના? અમે અમારા પોતાના મકાન તોડીને અમને સમજી આવાસમાં નાખેલું છે. સ્ટાર બજારના કોરોમાના પછાડી છે. 20 બિલ્ડિંગ છે, એમાં 32 એક મકાનમાં 32 ગણ રહે છે. એ અમારી માંગણી એ છે કે અમારે બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો. અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને. પછી નહીં તો અમારા ઝોપડા સારા હતા એના કરતા તો રાતના બે રાતના પડી જાય મરી જાય તો એનું જવાબદારી કોણ લેવાનું છે? અમારી કોઈ છે જવાબદાર લેવાનું? તો અમે પછી કંઈ માંગણી નહીં કરે અમારી પૂરી.